हेलो स्टूडेंट, नाउ देखो यहाँ पर हमने तेने उग से लेसन नंबर 2 है। तेने उग से की सेकंड पार्ट सर्व करे हैं वीडियो की। ओके, तो नाउ देखो आप यहाँ पर जोड़ी में बनाओ मुख्य शब्द ना अर्थ समझाओ। बातचीत करीने मुख्य शब्द जे वाक्य में योग्य रीते वपराय होय तेनी सामे खरू करू। चलो रड रड हट आग्रह की जीत रड करवी, मतलब कि आग्रह करवो जीत करवी, बराबर एने वाक्य में प्रयोग करवानो। मनोजी मामा ने घर जवानी रड लईने बेठू। मम्मी चॉकलेट आपी पछी ऋत्वी रड लईने मजानी चॉकलेट खाय छे। હવે આ વાક્ય સાચું છે એટલે અહીંયા ખરાની નિશાની કરવી, બરાબર। અભિલાષા એટલે કે ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા। વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી। સંગીતની ભૂખ નહોતી લાગી એટલે સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા ન હતી। તો આ વાક્ય બંધ બેસતું છે, બરાબર છે। હવે હરખ ઘેલું, અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું। હરખ ઘેલું તો અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું। મુમતાજને ગુસ્સો આવતા હરખ ઘેલી થઈ ગઈ, મુમતાજને ગુસ્સો આવતા હરખ ઘેલી થઈ ગઈ। પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા તે હરખ ઘેલી થઈ ગઈ। તો આ વાક્ય સાચું। વંડી ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત, વંડી એટલે શું કે એક ખુલ્લી જમીન હોય તેની આસપાસ નાની ભીત હોય તે વંડી, બરાબર। હવે રુસ્તમ વંડી પર વાંદરો બેઠો છે, રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે। નીતાના ઘર પાસે વંડી બહુ ઊંડી છે, ઊંડી નહીં આવે ભીત આવે, મતલબ કે આ વાક્ય સાચું છે। વાહ, આ તો ફરી આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ, આ ગીત ગાવાનું, બરાબર। પાંચના જૂથમાં બેસો બચ્ચો, એ એક્સરસાઇઝ આપકો અભી એક્ઝામ મેં હોગી, હા બચ્ચો, ઇસલી મેં બોલ રહી હું કે એ આપકો કરના હૈ। ઓકે, ના તમને કોના સ્વભાવ ગમ્યો, કુકડાનો કે કાગડાનો, કેમ? હવે તમને કોને સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? ચલો આ પ્રશ્નનો ઉત્તર હવે તમારે લખવાનું, તો કોની સ્વભાવ ગણ્યો, તો ચલો હું બોલું છું, તમારે લખી લેવાનું છે। મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા કોઈની ટીકા સાંભળે વિના સતત મહેનત કરી સફળતા મેળવી। તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી, કેમ કે કુકડીને વંડી પર ચડવાનું, જો કુકડીની ઈચ્છા હતી કે વંડી પર ચડીને કુકડાની જેમ કુકડી કૂક બોલે, બરાબર છે, નીચે જ નહીં રમવું એને ઉપર પણ જવું, તો કુકડી વંડી પર ચડવા લાગી અને તેને માથે કલગી ઉગી અને તે પછી તે બધા કામો કરતાં કરતાં પણ બધી બીજી કુકડીઓને ઊંચું ઉડતાં શીખવા મદદ કરતી અને સમજાવતી, તો કુકડીને આ વાત સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી હતી। કુકડી મહેનતું છે આળસુ, તમને કેવી રીતે કઈ રીતે ખબર પડી? તો કુકડી તો મહેનતું છે, બરાબર છે। વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું, વંડી પરથી કુકડીને શું દેખાતું હતું? તો જે નીચેથી જો હંમેશા જે નીચેથી જોતી હતી ને તે ઉપર ચડીને જોયું, વંડી પરથી તેને ઝાડ નજરની સામે જોયા અને નીચેથી ઝાડના ડાળ પાંદડા માંડ જોવા મળતા તે હવે તે નજરની સામે હતા, ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા। ચલો હવે મોટા થઈને તમને શું બનવું ગમે તે માટે તમારે શું કરવું પડશે, મોટા થઈને મારે ક્રિકેટર બનવું ગમે, બરાબર છે। આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ તમારે જો ક્રિકેટર બનવું હોય તો, હા બેટા બચ્ચો,
आपको जो क्रिकेटर बनना है तो आप वो लिख सकते हो, आपको जो आप बनना चाहते हो वो लिख सकते हो। ओके, कुकड़ी ने पीछा आवे त्यार सुधी तमारी कल्पना मुझे वाटाने आगळ वधारो। पीछा आवे तो कुकड़ी शू करशे तो विचारो। हवे कुकड़ी ने पीछा आवे तो शू करे? હવે કુકડીને પીછા આવે તો કુકડી એવું મનમાં વિચારતી હોય કે ખરેખર કદાચ પીછા આવી જાય તો એમ બરાબર છે, તો ઘણા વર્ષો વીતી જાય અને જો મને પીછા આવી જાય તો પીછા હોય તો ઉડવા પણ લાગે કુકડી બરાબર, અને જો પીછા ઉગે તેવો કંઈક ઉપાય એને મળી જાય બરાબર છે, પક્ષી એની હાંસી ઉડાડતું કહેતું ઈશ્વર કરેલી રચનામાં કોઈ ફેરફાર ન કરશે, કોઈ પક્ષી કહેતું તેને ઉડીને વંડી બેસતા આવડી ગયું તેનાથી સંતોષ માન, કોઈ પાસે આનો કોઈ ઉપાય નહીં હોય, પણ કુકડીએ સંતોષ થયો નહીં છે, એટલે કુકડાએ એક યુક્તિ કરી એને બધા પક્ષીઓને સમજાવે અને બધા પક્ષીઓ એને પછી એક કુકડીને કહેવા લાગ્યા, અરે વાહ કુકડી બેન, તમને તો કેવા સુંદર પીછા આવ્યા, તમે કેટલા સુંદર લાગો છો, અને કુકડી રાજી થઈ જાય। ચલો જોડીમાં બેસો, ચિત્ર ધ્યાનથી જુઓ અને ચિત્રમાં ફૂલ દેખાય ત્યાં નીચે લીટી કરવું। હવે ચિત્રમાં ક્યાં ફૂલ દેખાય છે જુઓ, તમને હવે અહીંયા સોરીના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે, તે ઊંચું છે તેમજ થોડા નારિયેળ પણ છે, નારિયેળીનું ઝાડ છે તો નારિયેળ ના ઈ લખ્યું છે જુઓ અહીંયા ઈ, તો અહીંયા શું આવે ના ળી એ ટ, ય ખોટું છે બરાબર, પણ તે થોડા મોટા છે। ઋત્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ નહીં ઝાડ બરાબર, આંબાના અને આંબાના અહીંયા બરાબર છે, આંબાના બે ઝાડ છે પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે। હવે નીચા મેં માથે રસવાઈ નહીં આવે, નીચા આમાં જ આવે બરાબર, જો કે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે। સૂર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી ગાય બરાબર, જો યગા લખ્યું છે તો ગાય। ઋત્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે, ધોળી ગાય છે પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે સૂર્ય કરતાં એક ગાય વધુ છે। સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને વધારે પાણી છે। ઋત્વીના ચિત્રમાં પણ તળાવ તો છે પરંતુ ગંદુ પાણી છે, અહીંયા આવે શું આવે, ગંદુ છે પરંતુ અહીંયા મા પરંતુ ગંદુ છે, તેમાં પાણી થોડુંક જ છે। સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પણ બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્રમાં કરતા વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, હવે બેઠા છે ને બેઠા તો અહીંયા અનુસ્વાર, ઓકે, ઠીંગણો છોકરો છે। ઋત્વીના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળો અહીંયા પાતળો આવે પાતળો છોકરો છે તે ઊંચો છે, બીજો ડોઝા છોકરો છે તો ઝાડો
बने चित्रों वर्णन वाँचू ने वाँचवा में शूँ मजा पड़ी कि हूँ प्रकरण आधार वस्तु के नामी सामी संख्या में गुण दर्शा शब्दों सुधी उदाहरण मुजब नीचे गोष्ट पूर्ण करूँ। चलो हमें आ पूर्ण करिए। चलो झाड़ तो मापी न शिकाय ऊँचू नीचू तो ऊँचू नीचा बराबर। फल तो वधारे बराबर तो मोटा मोटा होय नाना होय पाका होय बराबर। गाय तो बे त्रण दोड़ी काली तड़ाव तड़ाव एक चोखू गंदु थोड़ा वधारे एक बे बे थींगणो पातलो ऊंचो जाड़ो थींगणो पातड़ो पातड़ो ऊंचो जाड़ू। वाह आ तो तीजी वार आवी। चल आपणे फरवा जाइए। चलो हवे सेकंड पिक्चर नेक्स्ट पिक्चर है। बने चित्र जोईने तमे शू शू सरखू छे शू शू जुदू छे ते लखो। चलो हवे अहींया आ पिक्चर में जोवानुं के शू सरखू छे शू जुदू छे। चलो पण तमे बंदे पिक्चर जुओ छो ने तो देखो यहाँ पर डिफरेंसेस लिखना है और सेम क्या है वो भी लिखना है। ओके चलो फर्स्ट सेम लिखेंगे। ओके सेम क्या है इसमें सेम कौन सी चीज़ें हैं वो लिखेंगे। ओके चलो सेम है आकाश में पतंग उड़े छे पची फळोनी लारी छे झाड़ छे बराबर झाड़ छे अने घर छे। चलो सेम लिखते हैं पहले। ओके आकाश में पतंग उड़े छे फळोनी लारी छे झाड़ छे अने घर छे बराबर। आ बन्ने चित्र में सरखू छे। हवे पहलू चित्र अने बीजू चित्र में डिफरेंसेस लिखना है। ओके तो फर्स्ट पिक्चर एंड सेकेंड पिक्चर फर्स्ट अने बी चित्र ढाबावाड़ू मकान छे अहीं जो ढाबावाड़ू मकान अने नड़ियाना मकान देखो यहाँ पर नड़िया वाला मकान छे बराबर। पछी बीजू छे छोकरा धावा परथी पतंग चगावे छे अहीं छोकराओ धावा परथी पतंग चगावे छे ज्यारे छोकराओ नीचेथी पतंग चगावे छे। तमारे लखवानुं के छोकराओ धाबा परथी पतंग चगावे छे छोकराओ नीचेथी पतंग चगावे छे। पछी हवे जो अहीं आकाश में घना पतंग छे अहीं ओछा पतंग छे छे ने तो ने अहीं जो केटला चार छोकराओ छे ने अहीं त्रण छोकरा छे। तमारे लखवानुं चार छोकरा छे अने त्रण छोकरा छे बराबर छे।
चलो जुओ तमारा नामना जेटला अक्षर होय तेटला कूदका मारो। जो तमारा नाममां अर्धो अक्षर आवतो होय तो माटे एक पगे कूदको मारो, त्यारबाद जूठमां विचारो अने उदाहरण प्रमाणे काम करो। જુઓ ઉદાહરણ છે સંખ્યા ચાર, માપ લાંબુ, ગુણ લીલું તીખું, ચાર મરચાં લાંબા, મરચાં તીખા મરચાં, મમ્મીએ ચાર મરચાં ધોયા, મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચાં નાખ્યા, મમ્મીએ શાકમાં ચાર લાંબા તીખા લીલા મરચાં નાખ્યા। એવી રીતે કારેલું, કારેલુંના સંખ્યા ત્રણ આ જાતે લખવાનું, ત્રણ પછી લાંબુ અને કડવું, બરાબર। તો ત્રણ કારેલા, ત્રણ કારેલા, જાડા કારેલા, જાડું કારેલું નહીં, જાડા કારેલા અને કડવા કારેલા। મમ્મી ત્રણ કારેલાનું શાક બનાવ્યું, અહીંયા લખવાનું મમ્મી ત્રણ કારેલાનું શાક બનાવ્યું, મમ્મી ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું, અહીંયા લખવાનું મમ્મી ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું। હવે મમ્મીએ ત્રણ જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું। એવી રીતે જો લીંબુ, તો લીંબુ બે, લીંબુ બે, હવે અહીંયા ચાર છે ત્રણ, તો અહીંયા બે, પછી મોટી લીંબુ મોટું અને ખા ગોળ, લીંબુ કેવું આવે, માપ કેવું આવે, ગોળ, અહીંયા ગોળ લઈએ, ચલો ગોળ, નેક્સ્ટ ખાટું, બરાબર છે। બે લીંબુ, લીંબુ ગોળ, લીંબુ ગોળ, લીંબુ ખાટું લીંબુ, બરાબર છે। મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો, અહીંયા લખવાનું મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો। ચલો સ્ટુડન્ટ દેખો, ઇસ તરહ સે કેરી, નારિયેળ અને જાંબુ આપકો લિખના હૈ, ઓકે મેં બોલ દેતી હું। यहाँ पर दो ले लेना है, माप लेना है लंगो, किससे होता है मोटी केरी अने खाटी। चलो तो यहाँ पर बे केरियो, बे केरियो, मोटी केरियो, खाटी केरियो, ओके। यहाँ इस तरह से आपको ये आंसर लिखना है, ओके इस तरह से। चलो फिर नेक्स्ट हम यहाँ से नेक्स्ट लेक्चर में मिलते हैं, ओके। नाउ टेक केयर, बाय बाय, सी यू अगेन।